દીવના ફોફડારા ખાતે 20 ફૂટ જેટલા ઊંડા કુવામાંથી ગાયને રેસ્ક્યુ કરી જીવ બચાવાયો. દીવના ફોફરારા કુદમ ખાતે ગોવિંદભાઈ પરસાણાની માલિકીની PTS નંબર 137 ચારવારી જગ્યામાં આવેલ આશરે 20 ફૂટ જેટલા ઊંડા અવાવરા કૂવામાંથી ગાયનો રેસ્ક્યુ કરી જીવ બચાવાયો. મળતી માહિતી મુજબ બપોરે 3 વાગ્યાની આસપાસ દીવના કુદમ ગૌશાળાની ગાયો ચરીને ગૌશાળા તરફ લઈ જતી વખતે એક ગાય અચાનક કૂવામાં ખાબકી હતી, જેની જાણ ગોવાર દ્વારા રામ વિજયના માલિક મંગેશભાઈને કરવામાં આવેલ. તેઓ દ્વારા તરત જ જમીન માલિકને જાણ કરતા તેઓ દ્વારા તરત જ દીવ ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ, પરંતુ ગાયને બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી હોય જેથી જમીન માલિકના વકીલ RV મહેતા અને તાજ પરિવારના આરીફભાઈ સીડા દ્વારા પશુપ્રેમી ડૉક્ટર દાફડાનો સંપર્ક સાધવામાં આવેલ. તેઓ દ્વારા તરત જ ઉના ગૌરક્ષક દળ અને હિન્દુ યુવા સંગઠનના શહેર પ્રમુખ દિલીપભાઈનો સંપર્ક કરતા દિલીપભાઈ મૈયા પોતાની ટીમ વંશ ઋત્વિક રામુ કલ્પેશ સોલંકી સુરેશ રામુ અજય સહિત અન્ય 3 યુવાનો સાથે ઘટનાસ્થળે તરત જ પહોંચેલ. ઉના ગૌરક્ષક દળ અને હિન્દુ યુવા સંગઠનના બાહોશ યુવકો દ્વારા ખૂબ જ નિડરતાપૂર્વક પોતાના જીવના જોખમે અવાવરા કૂવામાં ઉતરી ભારે જહેમત બાદ દીવ શિવ ભવાની ગ્રુપના યુવાનો અને દીવ નગરપાલિકા દ્વારા મંગાવવામાં આવેલ JCBની મદદથી ગાયનું રેસ્ક્યુ કરી ગાયનો જીવ બચાવવામાં આવેલ. ત્યારબાદ ગાયની પ્રાથમિક સારવાર બાદ ગૌશાળા કુદમના ગોવાળને સોંપવામાં આવેલ. આ ગાયને જીવદયી ડૉક્ટર દાફડા ઉના ગૌરક્ષક દર અને હિન્દુ યુવા સંગઠનના યુવકો દીવ શિવ ભવાની ગ્રુપના યુવાનો દીવ ફાયરના જવાનો દીવ નગરપાલિકાના કર્મચારીઓ તેમજ કુદમના કેટલાક રહીશોના સહયોગથી નવું જીવનદાન મળ્યું હતું. આ ગાયનું જીવનદાન ઉનાથી આવેલ ગૌરક્ષકોને આભારી છે. આ પ્રસંગે દીવ નગરપાલિકાના કાઉન્સિલર ક્રીડન શાહ, દીવ ફાયર સ્ટેશન ઓફિસર કિશોર પટેલ, દીવ કલેક્ટરના કર્મચારી અક્ષય પામણિયા, દીવ નગરપાલિકાના કર્મચારી સંજયભાઈ તથા રાકેશભાઈ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત રહેલ અને ગાયનો જીવ બચાવવામાં પોતાનું યોગદાન આપેલ. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. રેસ્ક્યુનો કોલ આવેલો, અમે ઉનાથી પૂરી ટીમ લઈ અને ગાયનું રેસ્ક્યુ કરેલું. અને ગાયની ઉંમર અંદાજે 4-5 વર્ષની અંદાજે હોય. હું ક્રીડન ચંદીલાલ, વોર્ડ નંબર 4 નો કાઉન્સિલર છું. હમણાં મને થોડીક વાર પહેલાં ફોન આવ્યો કે એક કુદમ ગામમાં કૂવામાં એક ગાય પડી ગયેલી છે, એનું રેસ્ક્યુ કરવાનું છે. હું ઘટનાસ્થળે પહોંચતા ઉનાની ગૌરક્ષક દળની ટીમ ઓલરેડી એમાં કામ કરતી હતી અને એને સફળતાપૂર્વક ગાયનું રેસ્ક્યુ કરેલું છે. એ બદલ હું ઉના ગૌરક્ષક દળનો ખૂબ ખૂબ આભાર માનું છું. દીવ હતી અને ત્યાં DMC અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઉપસ્થિત હતી.